સાબરકાંઠાની ઈડર બેઠક એટલે ભાજપનો ગઢ. 1995 થી ભાજપનું ઈડર પર એક હથ્થું શાસન છે. 1995 થી 2012 સુધી આ બેઠક પર રમણલાલ વોરા જીતતા આવ્યા છે. જોકે 2017માં ભાજપે અભિનેતા હિતુ કનોડિયાને મોકો આપ્યો અને તેઓ પણ જીત્યા. 2022માં ભાજપે હિતુ કનોડિયાનું પત્તું કાપી ફરી રમણલાલ વોરાને મેદાનમાં ઉતાર્યા છે. રમણલાલ વોરાએ વીરપુર ખાતે ઉમિયા માતાજી મંદિરે દર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ત્યારે અમારા સંવાદદાતાએ રમણલાલ વોરા સાથે ખાસ વાતચીત કરી જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડર બેઠકના અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા હતા તે રમણલાલ વોરા ફરી એકવાર આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. વાત કરીશું રમણલાલ વોરા સાથે. ફરી એકવાર લોકોએ આપનામાં એક ખૂબ જ ભરોસો રાખ્યો છે, 5 વર્ષ પણ ભરોસો રાખ્યો, અગાઉ 5 ટર્મ પણ ભરોસો રાખ્યો હતો, ફરી વાર આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છો. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, પૂરું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આદરણીય રત્નાકરજી અને પૂરી ટીમે આ 7મી વખત મને વિધાનસભાની પસંદ કર્યો છે. અને એ પસંદ કરવાના કારણે ઈડરની જનતાની સાથે હું ઓતપ્રોત થયેલો છું. એ લોકો બધા મને ઓળખે છે, હું એમને ઓળખું છું, પ્રશ્નોથી વાકેફ છું. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસાના જ્વલંત વિજયમાં પરિણામે ઈડરનું એક કમળ ગાંધીનગર પહોંચે એ પ્રકારના અમારા પ્રયાસો અચૂક રહેશે. 5 વર્ષ તો આપ ધારાસભ્ય નહોતા આ વિસ્તારના, એમ છતાં પણ આ વિસ્તારના લોકો સાથે સંકળાયેલા રહ્યા હતા, લોકોના કામ કરતા હતા, કેવા પ્રકારે આ 5 વર્ષ જોડાયેલા રહ્યા હતા? ઈડરનો નાતો ક્યારેય મારો ચૂક્યો નથી. હું 5 વર્ષ ધારાસભ્ય નહોતો તો પણ અહીંના લોકો મારી પાસે આવતા, હું એમના કામો કરતો, મહિનામાં 4 દિવસ ઈડર આવતો, ફરતો, બધાના વાત સાંભળતો, કોઈ સાજું માંદું હોય તો પણ હું જતો. એટલે ઈડર સાથેનો મારો નાતો ક્યારેય તૂટ્યો નથી. અને હું ઈડરનો ધારાસભ્ય હોઉં કે ન હોઉં, જે જનતાએ 25-25 વર્ષથી મને પ્રેમ આપ્યો છે એ આજીવન હું ઈડરનો જ છું, ઈડરનો વતની છું. અને કાયમ મારી પાસે પદ હોય કે ન હોય, મારેથી જે શક્તિ એટલી ભક્તિ એ બધું જ કરીને હું ઈડરની જનતાનો પ્રેમ હાંસલ કરવાનો જરૂરથી પ્રયાસ કરીશ. છેલ્લી એક વાત, આ 5 વર્ષ દરમિયાન કેવા પ્રકારના કામ કરવા માગો છો, જે આપના સપનાઓ હતા અગાઉ અધૂરા રહ્યો જેને પૂરું કરવા માગતો હોય? ઈડર શહેરમાં મુખ્ય 2-3 બાબતો છે. એક તો અમારા ઈડર શહેર માટે બાયપાસની એક સમસ્યા છે, જેનો જોબ નંબર 2016માં મળ્યો હતો, કયા કારણસર નહીં થઈ શક્યો. એની સાથે સાથે મારા સિંચાઈના મુખ્ય પ્રશ્નો છે. લગભગ 80% આજે 101 ગામમાં મેં પાણી પહોંચાડ્યું છે સિંચાઈના માધ્યમથી. ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે થોડીક તકલીફ પડે છે, પણ મને લાગે છે ત્યાં સુધી આ સિંચાઈના પ્રશ્નો, ખેડૂતોને લગતા પ્રશ્નો એ ઝડપથી ઉકેલે, ખેડૂત સુખી હશે તો ખેતમજૂર સુખી હશે, અને એના કારણે બજારમાં પણ લોકોને એનો ફાયદો થશે. એટલે આ કામો અમારી પ્રાથમિકતા રહેશે. આ હતા રમણલાલ વોરા, કે જેઓ હજુ પણ જે કેટલાક કાર્યો બાકી રહ્યા છે, પોતાના સપનાઓ છે તેને પૂરા કરવા માટે થઈને આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. 19 ગોસ્વામી, TV9 ઈડર.